પણ બોલાવે છે પરમેશ્વર. એટલે આ પરમેશ્વરની વાણી છે, રચેલી છે. બીજો સિદ્ધાંત. ત્રીજો સિદ્ધાંત એવો છે કે ના ના, આ અપૌરુષ એ પણ નથી, આ ઈશ્વરની વાણી પણ નથી. આ તો 3000-4000 વર્ષ ઉપર જે આર્યો પંજાબ કાશ્મીરથી માંડીને સિંધુ સુધીના જે નદી કિનારે રહેતા હતા, એ આર્યો એ સમય સમય ઉપર જે વાતો પ્રગટ કરી એ સમયની, એ બધા આ મંત્રો છે. એટલે માનવીય રચના છે. કાળે કરીને વ્યાસજીએ એનું સંકલન કર્યું. સંકલન કર્યું એટલે શું, કે કોઈ એક મંત્ર અહીં પડ્યો છે, એક અહીં પડ્યો છે, એક અહીં પડ્યો છે, એ બધાને ભેગા કરી અને સૂક્ત બનાવ્યા. માનો કે આનો ભદ્રાહા કૃતવો એમ પુરુષ સૂક્ત. તો આ પુરુષ સૂક્ત છે, એ પુરુષ સૂક્તમાં પુરુષ સંબંધી જેટલા મંત્રો આડાઅવળા પડ્યા હતા એ બધા ભેગા કરી અને એનું સંકલન કર્યું એટલે પુરુષ એવા સૂક્તો બનાવવામાં, જેને આપણે પ્રકરણ કહીએ, આપણે ગુજરાતીમાં પ્રકરણ કહીએ ને, એવી રીતે એમણે, એટલે એને વેદવ્યાસ કહ્યા. પછી એ વેદો ત્યારે લિપિ નથી, એટલે લોકો કંઠસ્થ કરતા બ્રાહ્મણો. આપણે તમને કીધું કુરાન બોલવાનો અધિકાર પણ પહેલા કુરેશીઓને જ હતો. ઘણા વર્ષો સુધી આ નિયમ ચાલ્યો અને કારણ કે લોકો અશુદ્ધ બોલતા હતા, ગમે તેમ બોલતા હતા, એટલે આ કર્યો ને પછી છૂટ આપી. આજે પણ ઇસ્લામમાં સ્ત્રીને મસ્જિદમાં પ્રવેશ નથી. સ્ત્રી છે એ પુરુષોની સાથે નમાજ પઢવા જઈ શકે નહીં આજે પણ. અને કેરાલામાં આંદોલન ચાલે છે, સ્ત્રીઓ હક માગે છે કે અમને પણ નમાજ પઢવા દો, મુલ્લાઓ ના પાડે છે. એટલે આજે પણ ઇક્વાલિટી નથી. તમે તમારા ઘરમાં રહીને નમાઝ પઢો, એની સ્ત્રીઓ નમાઝ પઢતી હોય છે, પણ ઘરમાં રહીને મસ્જિદમાં ના જઈ શકે. એમ આપણે ત્યાં પણ અને અહીંયા પણ આ પ્રથા હતી. એમાં પણ શ્રુતિ એટલે પછી સાંભળીને, મેં સાંભળ્યું, તમે સાંભળ્યું, તમે સાંભળ્યું, તમે સાંભળ્યું, પછી આટલા બધા વેદ છે એ બધા એક જ માણસને યાદ ના રહે એટલે એની વહેંચણી કરી. ઋગ્વેદ તમારે, યજુર્વેદ તમારે, યજુર્વેદ મોટો છે એટલે એના બે ભાગ કર્યા, તમે શુક્લ યજુર્વેદ, તમે કૃષ્ણ યજુર્વેદ, તમે સામવેદ, તમે અથર્વવેદ, એવા ભાગ કર્યા. હવે ભાગ કર્યા તોય પણ આ વેદોના મંત્રો ઘણા વધારે હતા, એટલે પછી એની શાખાઓ પાડી કે ભાઈ ઋગ્વેદની ફલાણી શાખા તમારે કરવાની, ફલાણી તમારે, એક ઋગ્વેદની 7 શાખાઓ, યજુર્વેદની આટલી, ફલાણી આટલી, ફલાણી આટલી, ફલાણી આટલી, એ શાખાઓ. એટલે આજે પણ જયારે બ્રાહ્મણ ને તમે પૂછો તો એ એમ તમને એમ કે ભાઈ તમે કયા બ્રાહ્મણ, તો હું અવધિશ સહસ્ત્ર, પછી તમારો વેદ કયો, એટલે કે યજુર્વેદ, શુક્લ યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ, કે એવું કંઈક જે હોય કે, માનો કે હું બ્રાહ્મણ છું બરાબર, હવે મારો વેદ છે સામવેદ છે, અમે સામવેદી બ્રાહ્મણ છીએ, કૌથુમી શાખા છે, પ્રવર હોય, આ બધું કેટલું બધું હોય કે કોઈ માણસ પકડી જ જાય. જેમ તમારે આઈડેન્ટિટી કાર્ડ હોય ને એમાં બધું પૂછે, કોઈ એમ કહે હું બ્રાહ્મણ છું એટલેથી જ પૂરું ના થાય. બ્રાહ્મણમાં પાછા કયા બ્રાહ્મણ છો, તમારો કયો વેદ છે, કઈ શાખા છે, કયું ગોત્ર છે, કોનો છે, એ બધાના પરિણામ થયું કે વિભાજન વધ્યું. પછી યજુર્વેદી જુદા, શુક્લ યજુર્વેદી જુદા, કૃષ્ણ યજુર્વેદી જુદા, શાખાઓ વાળા જુદા, ગોત્ર ગોત્ર વાળા જુદા. પણ આ બધાને એક કરનારું તત્વ આપણામાં એક બહુ સરસ નીકળ્યું અને એ તત્વનું નામ હતું સગોત્ર વિવાહ નિષેધ. એક જ ગોત્ર હોય તો વરકન્યા પરણી શકે નહીં, એટલે બીજા ગોત્ર સાથે તમારે બેટી વ્યવહાર કરવો પડે. મુસ્લિમોના ત્યાં સગોત્ર વિવાહ નિષેધ નથી, એ તો કાકાની દીકરી નહીં પરણે, અને ઓરમાનમાં હોય તો પણ પરણી શકે. તો એ રીતે એમના ત્યાં સગોત્ર વિવાહનો નિષેધ નથી, આપણા ત્યાં સગોત્ર વિવાહનો નિષેધ છે. અને મને એમ લાગે છે સાઉથ ઇન્ડિયાની આખી દ્રવિડો છે, દ્રવિડો છે, એમની પદ્ધતિ જુદી છે. પણ આ પ્રથા છે એનાથી એક ફાયદો થયો કે તમારા જે ડીએનએ છે ને, હવે એક જ ગોત્રમાં તમે પરણ્યા કરો તો તમારા ડીએનએ એટલે જીનેટિક જે ગુણો છે વગેરે છે એના એ જ આવ્યા, તો તમે તમારામાં એના એ જ ઉતરી આવે. ત્યારે તમે ગોત્ર ક્રોસ કરો છો
એટલે પેલા જીનેટિક આવે, આનાય આવે, પાંચમી પેઢીના, સાતમી પેઢીના, આઠમી પેઢીના, ફલાણી પેઢીના. તો આમાં પ્રજા બુદ્ધિશાળી થાય, પ્રજાનો જે આઈકો છે ને એ આઈકો એનો વધી જાય. અમેરિકામાં એ જ થયું. અમેરિકામાં બધી ઇટાલિયન, રશિયન, જર્મન, ફ્રેન્ચ, અંગ્રેજ, ફલાણા, સ્કોટિશ, બેલ્જિયમ બધા આવ્યા, એકબીજામાં બધો મિક્સ થતા ગયા. તો એક અમેરિકન પ્રજા, સારી પ્રજા ઉત્પન્ન થઈ. પણ આપણે ત્યાં એક બહુ મોટો દોષ શું થયો કે વર્ણશંકરને મહાદોષ માન્યો. હે, અને વર્ણશંકર પણ પાછો કેવો કે લોમ અને વિલોમ, એટલે લોમ થઈ શકે, વિલોમ ના થઈ શકે. એ વાત સમજવા જેવી છે. કહું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર ના આ ચાર ક્રમે ક્રમે ઉતરતા, ઉપરનો માણસ હવે એ એટલી સજ્જડ ને ભયંકર રીતે લાગુ કરવામાં આવતી પહેલા એને એટલું બધું નુકસાન કર્યું. તમને કલ્પના કરી શકો છો કે ગુજરાતમાં જે ભંગી લોકો છે એ કોણ છે? તમે કોઈ વાત ધ્યાનથી જોજો. 50% બ્રાહ્મણ છે, 50% બ્રાહ્મણ છે. કેમ કે વ્યવસ્થા એવી કરી કે માં બ્રાહ્મણી હોય અને બાપ જો શુદ્ર હોય તો એની પ્રજા ચાંડાલ થાય. એની પ્રજા ચાંડાલ વિલો. હવે એ જે ચાંડાલ છે એને ગામ બહાર વસાવવાનો, એને ફાટેલા કપડાં પહેરવાનો, એને તૂટેલા ફૂટેલા વાસણમાં ખાવાનું, અને આખા ગામની સફાઈ કરી અને જે વધેલું ઘટેલું એઠવાડ મળે એમાં એને જીવન જીવવાનું. આ વર્ણ વ્યવસ્થાએ એટલો જુલમ કર્યો છે, એટલો જુલમ કર્યો છે. મારું એક પુસ્તક છે, તમે વાંચજો, અધોગતિનું મૂળ, વર્ણ વ્યવસ્થા. હવે હું એક તરફ આ કહું છું, બીજી તરફ પાંડુરંગ શાસ્ત્રી કહે છે વર્ણ વ્યવસ્થા અમારી આદર્શ વ્યવસ્થા છે. ના 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 ના, કોન્ટેસ્ટ ની અલગ વસ્તુ, તમારા એંગલ બેંગલ એની, એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. ને જો આજે તમે ગુજરાત કે ભારતના કે બિહારના હરિજનો છે એ મુસ્લિમ થવા તૈયાર થાય કે ખ્રિસ્તી થવા તૈયાર થાય, તો તમે એને હિન્દુ રાખવા માટે કહેશો શું? તમારા ધર્મે મને શું આપ્યું? શું જવાબ છે આપણી પાસે? આંબેડકરે એ જ કહેલું. એટલે એને ભૂતકાળમાં થઈ ગયું થઈ ગયું. આજે જોકે વર્ણ વ્યવસ્થા ઘણી નીકળી ગઈ છે, હવે રહી નથી, પણ તે છતાં હજુ પણ થિયરીકલ રીતે કેટલાક જુનવાણી આચાર્યો અને બધા ધર્મગુરુઓ એની એ ઢોલ વગાડે રાખે. અમારી આદત ના, એ તો લાંબો વખત તો આ બધું ચાલવાનું નથી. વિજ્ઞાન જે જોરથી, સાયન્સ એટલી ઝડપથી આવી રહ્યું છે કે બધું બદલી નાખશે, બધું બદલી નાખશે. પણ હજુ પણ લોકો સમજવા તૈયાર નથી, માનવા તૈયાર નથી, અને એની એ જૂની વાતો પકડીને બેઠા છે. એમનું સંસ્કૃતિ ચિંતન પુસ્તક છે પાંડુરંગ શાસ્ત્રીનું, તમે વાંચજો. ભયંકર રીતે એને વર્ણ વ્યવસ્થાનું સમર્થન કર્યું છે, અને જન્મથી પાછો, કર્મથી નહીં, જન્મથી. એટલે બ્રાહ્મણનો દીકરો દારૂ પીવે તો એ બ્રાહ્મણ જ છે, અને શુદ્રનો દીકરો ગમે એટલો ભક્તિ કરતો હોય તો એ શુદ્ર જ છે. હું તમને કહું, કર્મથી વ્યવસ્થા થઈ શકે નહીં. દયાનંદ કહું તમને, દયાનંદ સરસ્વતી થયા, એમણે પહેલી ક્રાંતિ કરી, અને એમણે કહ્યું કે આ આખી વ્યવસ્થા જન્મથી નહીં પણ કર્મથી, અને એની બહુ સારી અસર થઈ. તમે દિલ્હી ને પંજાબ ને એ તરફ જુઓ તો વાળંદ હોય એને પૂછો તમે કયા છો, તો કે ભાઈ જન્મ છે તો મેં નાઈ હું, લેકિન કર્મ છે મેં બ્રાહ્મણ. એટલે એને પોતાને એક એમ ગૌરવ થાય કે હું બ્રાહ્મણ છું, એને પોતાને એમ થાય. પણ આ આખી વ્યવસ્થા વ્યવહારિક નથી. કેમ વ્યવહારિક નથી હું તમને કહું. માનો કે તમારે ચાર દીકરા છે, બરાબર. હવે ચારે ચારને કયા વર્ણમાં રાખવા એ નિર્ણય કોણ કરશે? અચ્છા, હવે તમે પોતે નિર્ણય કરો તો કયા દીકરા? અચ્છા, હવે છોકરા, સાંભળો મારી વાત, પોતે નિર્ણય કરે તો કોઈ પોતાને શુદ્ર કહેવા તૈયાર થાય ખરો? કોઈ એમ કે હું શુદ્ર થવા તૈયાર છું, તો તમારે શું કરવું પડે? જેમ પરીક્ષાઓ લેવાય છે એમ પરીક્ષાઓ લેવાય,
અને ધીરે જ રાખો. અને પછી કે ભાઈ આ શુદ્ર છે, આ ફલાણો છે, આ ફલાણો છે, આ ફલાણો. હવે આપણે કર્મ પ્રમાણે ગોઠવો. માનો કે તમારો એક દીકરો શિક્ષક થયો, અધ્યાપક થયો, ભણાવે છે, આપણે એને બ્રાહ્મણ બનાવ્યો. બીજો દીકરો સોલ્જર થયો, મિલિટરીમાં ગયો, આપણે એને ક્ષત્રિય બનાવ્યો. ત્રીજો દીકરો છે એ દુકાન કરે છે, ધંધો કરે છે, આપણે એને વૈશ્ય બનાવ્યો. ચોથો દીકરો છે એ કઈ નોકરી એવું તેવું કઈ કરે છે, એને આપણે શુદ્ર બનાવ્યું, બરાબર. પણ હવે પેલો સોલ્જર છે, 10 વર્ષની સર્વિસ કરીને પાછો આવ્યો, એને 10 વર્ષની સર્વિસ પૂરી થઈ અને આવીને હવે દુકાન કરી, તો હવે એ 10 વર્ષનો પછી પાછો વૈશ્ય થઈ જશે, અથવા એને બીજી નોકરી કરી દે શુદ્ર થઈ જશે, અથવા એને ભણાવવાનું શરૂ કર્યું તે બ્રાહ્મણ થઈ જશે. અને માનો કે એ થઈ ગયો, એની ઘરવાળીને શું કરશો? એનો વર્ણ બદલે, એની સાથે એની ઘરવાળીનો બદલે, કે ઘરવાળી પછી એનો વર્ણ જુદો હોય? આ વ્યવહારિક જ નથી, જરૂર જ નથી, જરૂર જ નથી. એટલે મેં મારા વર્ણ વ્યવસ્થા પુસ્તકમાં લખ્યું, આ અકુદરતી છે, ભગવાને વર્ણ બનાવ્યા જ નથી. તો ગીતાનો પેલો શ્લોક વારંવાર લોકો કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ, અર્જુનને આ 4 વર્ણની રચના કરી છે, પણ ગુણકર્મ વિભાગશઃ એ નથી બોલતા પાછા, ગુણ અને કર્મોના વિભાગથી. એટલે આ જન્મથી શક્ય નથી અને કર્મથી શક્ય નથી, આ અનનેચરલ છે. એવી રીતે જ્ઞાતિ પણ અનનેચરલ છે, જાતિ નેચરલ છે. જાતિ અને જ્ઞાતિમાં ભેદ કર્યો છે. જાતિ એટલે શું? કે માનો કે આપુસ કેરી છે, એટલે બીજી કઈ પાયરી, કેસર, ફલાણી ફલાણી ફલાણી, એને જોતા જ ખબર પડે કે આ આપુસ છે, આ પાયરી છે, આ ફલાણી, આ ફલાણી, એ જાતિ છે, છે કેરી બધી. એમ માણસમાં પણ એક છે તે આર્ય છે, અનાર્ય છે, દ્રવિડ છે, નિગ્રો છે, વ્હાઈટ છે, મંગોલ છે, એને જોતાની સાથે જ તમને ખબર પડે કે ભાઈ આ ફલાણી જાતિનો, એ જ નેચરલ છે. પણ હવે તમને કોઈને જોતાની સાથે દરજી, સુથાર, લુહાર, કાંચી, મોચી, વાણિયા, બ્રાહ્મણ, એ તો કઈ જોતાની સાથે જ ખબર પડતી નથી. આ માનવ સર્જિત છે, અનનેચરલ છે. એટલે માનવ સર્જિત જે જ્ઞાતિઓ આપણે રચના કરી, અને એની પાછી પેટા જ્ઞાતિઓ, એની પાછી એના ગોળ ને એની ખડકીઓ પાછી, એમાંય પાછી, એ બધું સમાજ વ્યવસ્થા, સમાજના કારણે થયેલું છે. અને એને પણ આપણને નુકસાન કર્યું એના દ્વારા. અને એ છે, એ મુસ્લિમોમાં પણ છે. આ જે જ્ઞાતિ પ્રથા છે એ મુસ્લિમોમાં પણ છે. ના ના, એ જુદું પાછું, ડોલર ની કાસ્ટ બરાબર. માનો ભાઈ, હું તમને એમ કહું કે એક માણસ જનરલ, મેજર જનરલ છે, એક સિપાહી છે, તો એમાં ભેદ રહેવાનો. એ જે ભેદ છે, પેલાનું પદ ઊંચું છે, આનું નીચું, બે એક સોફા ઉપર ના બેસે, પેલો આમ સેલ્યુટ કરીને ઉપર. એમ જીવનમાં પણ એક માણસ અબજોપતિ છે ને એક સામાન્ય બોય છે કે સફાઈ કરનારો છે, તો એ બેમાં ભેદ રહેવાનો. પણ એ અર્થ ભેદ છે, એ શાસ્ત્ર દ્વારા આવેલો નથી, એ વ્યવહારથી આવેલો છે અને કાયમ રહેનાર. કાલે આ બોય પાછો અબજોપતિ થઈ જાય તો એની સાથે બેસવાનો છે. એ એક સૌની એક ક્લબો હોય છે, સોસાયટીઓ હોય છે, કે ભાઈ ઓફિસરો ઓફિસરો, પૈસાદાર પૈસાદાર, ફલાણા ફલાણા, એ સોસાયટી એવી હોય છે. પણ આપણે જે જ્ઞાતિ વ્યવસ્થા કરી અને એની સાથે રોટી વ્યવહાર ને બેટી વ્યવહાર જોડી દીધો, અને એની સાથે પ્રતિષ્ઠા ને અપ્રતિષ્ઠા જોડી દીધી, સૌથી વધારે આ મુશ્કેલી. હવે માનો તમે જ છો, અને તમે હમણાં અમને કહ્યું ભાઈ વાણિયા છે, બરાબર છે, પણ મને એટલું જ કે વાઘરી છે, મને જ કે સ્વામીજી પહેલા વાઘરી હતા, હવે શું મારી શું દશા થાય? અરે એ કેવું, કોણ એટલો, કેટલા ટકા? બિલકુલ આટલા બધા બેઠા છે. એટલે એ પ્રથા એ આપણને શું, આપણને શું કર્યા, આપણને શું કર્યા, આપણને વર્ણ પૂજક બનાવ્યા,
વંશ પૂજક બનાવ્યા, વેશ પૂજક બનાવ્યા, પણ ગુણ પૂજક ના બનાવ્યા. એકલવ્ય, કર્ણ અને અર્જુન. એકલવ્ય, કર્ણ અને અર્જુન ગુણકર્મ યોગ્યતાની દ્રષ્ટિએ ત્રણે ઇક્વલ છે. પણ જે સ્થાન સમાજમાં અર્જુનને મળ્યું એ કર્ણને ના મળ્યું, અને જે કર્ણને મળ્યું એકલવ્ય ને તો મળ્યું, કારણ કે આ તો ભીલ છે. એટલે આ ભૂલ જો આપણે ના કરી હોત, સુધારી હોત, તો ભારતની પ્રજાને ઘણું સહન કરવાનું ના થયું હોત, તો આજે અનામત ના આપવી પડી હોત. હા, એટલે હા, જરા વાત સારી છે. એટલે વેદો છે એના વિશે જુદા 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 2-3 હજાર અભિપ્રાયો છે. કોઈ એમ કે છે કે ભાઈ ઈસવીસન પૂર્વે 1500 વર્ષ ઉપર એના મંત્રોની રચના થવા લાગી. મારું અંગત એમ માનવું છે કે વેદોની રચના થતા 1000 વર્ષ લાગ્યા છે. કેટલા? પહેલા આખું મુવમેન્ટ બહુ સ્લો હતું, હવે એકદમ ફાસ્ટ થઈ ગયું. પહેલા જે કામ 100 વર્ષમાં થતું એ કામ હવે આજે 5 વર્ષમાં થાય છે. થાય છે ને, આખી મુવમેન્ટ ઝડપ આવી ગઈ. એટલે પહેલા આ બધા આર્યો ઋષિઓ, આર્યોના શ્રેષ્ઠ પુરુષો, એ સિંધુ નદી અને પંજાબની 5 નદીઓના કિનારે રહેતા હોય ત્યારે આખો દેવવાદ હતો આખી દુનિયામાં, ગ્રીસમાં બધે જ, કે વરસાદ લાવનારો દેવ છે, સૂર્યદેવ છે, ચંદ્રદેવ છે, ધરતીકંપ લાવનારો દેવ છે, બધા જ દેવો છે. એટલે આખી દુનિયા ઉપર દેવ પૂજા હતી અને દેવોને રાજી કરવા માટેના બલિદાનો હતા. આખી દુનિયા માંસાહારી હતી, આખી દુનિયા, આપણા ત્યાંના બધા માણસો બધા માંસાહારી હતા. અને એટલે એ જે પોતે ખાતો કે કરતો હોય એ જ એની વિધિમાં અર્પણ કરે એ સ્વાભાવિક છે, એ બધું થયા કરતું હતું. આ બધું થતા 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 1000 વર્ષ નીકળી ગયા. એમાંથી કર્મકાંડ નીકળ્યા કે ભાઈ તમારે વરસાદ લાવવો હોય તો આ કરો, તમને ભૂત વળગ્યું હોય તો આ કરો, તમારે આમ કરવું હોય તો આ કરો, આ બધી વિધિ. એટલે વેદોના પાછા એક એકના 4-4 ભાગ છે, એક એક વેદના 4-4 ભાગ છે. એનો સંહિતા ભાગ, આરણ્યક, બ્રાહ્મણ અને ઉપનિષદ, એના 4 ભાગ છે. એટલે માનો કે ઋગ્વેદ છે, તો ઋગ્વેદના આટલા બ્રાહ્મણ છે, આટલા આરણ્યક છે અને આટલા ઉપનિષદો છે, એવા યજુર્વેદ. એટલે આ પછી શાખાઓ નીકળી આવે. એમ થતા થતા મારી સમજણ પ્રમાણે બુદ્ધના ઉત્તર કાળમાં અથવા થોડાક પૂર્વ કાળમાં ઉપનિષદોની રચના થવા લાગી. અને ઉપનિષદો પણ એક જ માણસે એક જ કાળે રચેલા નથી, જુદા જુદા કાળમાં જુદા જુદા માણસોએ રચેલા છે. ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચ, માનો કે આ ઉપનિષદ છે તો કોઈ કાળમાં. પણ એ જમાનો એવો હતો કે લોકો ઇતિહાસ સંબંધી બિલકુલ બેખબર, કોણે રચ્યું, ક્યારે રચ્યું, કોણે બાંધ્યું, કશું જ કોઈ નામ નિશાન નહીં. એટલે પછી પાછળથી તમારે જેટલો અનુમાન કરવા હોય એટલા કરી શકો છો. એટલે એ એકાદશ ઉપનિષદો જે છે, આજે તો 200 ઉપર થઈ ગયા છે, પણ એ બધા તો હમણાં આધુનિક રચાયેલા છે. એકાદશ ઉપનિષદો જેને વધારે મહત્વ આપવામાં આવે છે, અથવા 15 જેટલા છે, એ બુદ્ધની આજુબાજુમાં રચાયેલા છે. અને એના પછી પણ થયું શું કે ઉપનિષદનું જ્ઞાન એક વર્ગ માટે સીમિત કરી દીધું, અને પુરાણોનું ગામ માસ બધી પ્રજા માટે. ઉપનિષદોનું જ્ઞાન છે એ બુદ્ધિ પર માણસો માટે, આ બધાના માટે નહીં. ઓમ તમારાથી ના બોલાય, વેદ ના વંચાય, વેદ સંભળાય નહીં. હું કહું તો મને દુઃખ થાય, જો વેદ સાંભળો તો કાનમાં શિશુ નાખવાનું, વગાડે જીભ કાપી નાખવાની. શુદ્રોને બધાને, જેને અધિકાર, બીજા જેને અધિકાર નથી બધા, જો કે કોઈ વેદમાં નથી લખેલું, વેદમાં નથી લખેલું, જેને લખ્યું એનું નામ આપવા નથી માંગતો. પણ કોઈ કાળે આવું આચરણ થયું હોય એવું દેખાતું નથી, લખ્યું છે કરું, પણ કોઈની જીભ કાપી હોય કે કોઈના કાનમાં શિશુ રેડ્યું હોય
એવો કોઈ દાખલો મળતો નથી, પણ આ લખનારે લખ્યું છે. પણ એ લખ્યું છે એ તો કેટલું ભયંકર એ બધા ઉદ્ધરણો મૂક્યા છે. હવે આ શુદ્રો તમારામાં રહે કેવી રીતે, શા માટે રહે? અને હજુ તમે સુધરવા ના માગો તો હજુ તમે એમ કહો કે અમારી વર્ણ વ્યવસ્થા, અમારી વર્ણ વ્યવસ્થા, તો શા માટે? પછી ઉપનિષદો, કારણ કે લોકો સુધી ના પહોંચ્યા, એ તો માત્ર વિદ્વાનો માટે, થોડા મુઠ્ઠીભર લોકો માટે. એટલે શ્રમણ માર્ગ જે બૌદ્ધ ધર્મ છે ને, એ લોકો સુધી પહોંચી ગયો. એની પાલી ભાષા, એટલે લોકોને ભાષામાં અગવડ ના પડી. અને સહજ જીવન, તમે જે ખાતા હોય ખાઓ, તમે જે કપડા પહેરતા હોય પહેરો, તમારું જે કંઈ હોય ખાલી બુદ્ધને માનો. અને એટલે જોકે પછી બુદ્ધમાં પણ આગળ જતા ચાર મોટા ભેદ પડી ગયા, સૌત્રાંતિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિક. પછી તો ઘણા ભેદ પડ્યા, પણ એના બે ભાગ મોટા થયા, મહાયાન અને હીનયાન. જે મહાયાની છે એ ઉપાસના પ્રધાન છે, અને હીનયાની છે એ જ્ઞાન પ્રધાન છે. એકદમ ડાર્ક આવું કપડું પહેરે ને એ મહાયાની, અને પીરું પહેરે એ હીનયાન. એ બે ભાગ થયા, મહાયાન તિબેટ, ચાઇના અને મંગોલિયા, અને હીનયાની છે એ બર્મા, આખો બધો પૂર્વ ભારત અને જાપાન સુધી બધા હીનયાની, અને લંકામાં પણ હીનયાન. પણ ફેલાયો તો બૌદ્ધ ધર્મ જો, બાકી કોઈ બહારના નથી. બ્રાહ્મણ ધર્મ તો અભળાઈ જનારો, અને જૈનોને તો ડગલે ને પગલે પાપ લાગે. એમને તો પગ મૂકો, નાવતોય પાપ લાગે, દાતણ કરો તોય પાપ લાગે, પાપ જ પાપ બધું. એટલે એ બહાર ના નીકળ્યા, અને બ્રાહ્મણો એ બહાર ના નીકળ્યા. આ પ્રસાર એટલે બહાર નીકળવાની કઈ વાત જ નથી, સંકુચિત થઈ જવાની જ વાત છે. તમે તમારા રૂમમાં એવા રોગ તમને કોઈ અડી ના જાય, તમારા પાણીને કોઈ અડી ના જાય, આ જ વાત છે. એટલે પ્રસારેબલ નથી. ત્યારે પેલું તો પ્રસારેબલ છે, એને તો કહ્યું ફેલાવો ફેલાવો ફેલાવો. અને આજે પણ આજે રિયલ મુસ્લિમો છે ને, એ માને છે કે આખી દુનિયાને ઇસ્લામમાં લાવવો છે. ભારતમાં એક સિમ્મી નામની સંસ્થા છે, એના ઉપર હમણાં પ્રતિબંધ મૂકેલો છે. એ સિમ્મી સંસ્થા ખુલ્લે આમ કહે છે ભારતનો પ્રોબ્લેમ સોલ્વ થાય, આખો ભારત મુસ્લિમ થઈ જાય તો જ પ્રશ્ન સોલ્વ થાય. મેં કાલ પુસ્તક આપ્યું, તમે વાંચ્યું? તમે નથી વાંચ્યું, તમે વાંચ્યો. તમારે કલ્પના કરવી હોય તો તમે ભારતના કોઈ પણ શહેરના કોઈ પણ એક મુસ્લિમ લત્તામાં બેસી જાઓ અને જોઈ આવો કે કેવો છે, અને પછી નક્કી કરો કે આખું ભારત આવું બનાવું છે. તમે અમદાવાદ છે ને, અમદાવાદના કોઈ પણ મુસ્લિમ લત્તામાં બેસી જાઓ અને જઈને જુઓ કેવું છે. તમને ઉભા રહેવાનું મન નહીં થાય, ઉભા રહેવાનું મન નહીં થાય. કેમ નહીં થાય એ પણ તમને કહું કે હિન્દુ પ્રજા છે એ જળ પ્રધાન છે, ગરમ દેશ છે. એટલે આપણે સવારે ઉઠીએ એટલે નાવાનું તો હોય જ, નાયા વિનાનો માણસ તો આપણે જલ્દી પેલા નાવાનું છે જ નહીં. અને જુમ્મે નાવાનું, એ તો જુમ્મે મળે તો, નહીં તો કઈ નહીં, પાછું હાથ પગ ધોઈને એવી અર્ભસ્થાન નો ધર્મ. પણ મુદ્દો એ છે કે પ્રકૃતિ સંસ્કૃતિનું નિર્માણ કરે, એટલે એને કહ્યું ભાઈ અઠવાડિયે તમારે નાવાનું, બરાબર છે. પણ હવે ગંગા કિનારે રહો છો, પણ હવે તમે એ સુધારો ના કરી શકો, તમે એમાં સુધારો ના કરી શકો કે આ ખોટું હતું. એટલે આપણા ત્યાં શું લખ્યું છે કે એક ધર્માચારના પેટા વિભાગ છે, એમાં કુલાચાર, દેશાચાર, ગ્રામાચાર, લોકાચાર, આ આચારોને પણ માન્ય. તમે હિન્દુ છો, હે, કેરાલાનો માણસ પણ હિન્દુ છે, અને હિમાચલ પ્રદેશનો માણસ પણ હિન્દુ છે, પણ જે દેશમાં જે આચારો હોય એને દેશાચાર કહે, એને માન્ય રાખવાના. એટલે બ્રાહ્મણ જયારે વિધિ કરાવે ને તો ગ્રામ દેવતા ભ્યો નમા ફલાણે, ભે નમા ફલાણે, બધા કેટલાય દેવોને નમસ્કાર કરે, એને લોકાચાર કહે. કુલાચાર, તમારા તમારા કુલ પરંપરામાં એક આચાર આવે છે, કેટલા વર્ષો ચાલ્યો આવે, બીજા કુળમાં નથી આવતો. તમે તમારી કુળદેવી ફલાણી છે ને, ત્યાં છેડાછેડી છોડા છોડવા જવું પડે છે, બાંધવા જવું પડે છે. હવે એ કુલાચાર છે, એ કોઈ શાસ્ત્રીય નથી, તો એ કુલાચાર છે. એ કુલાચારને પણ માનના, એ બધા આચારો છે, એ બધા ભેગા કરવા. આ એટલું બધું એ થાય કે તમે અહીં તો શું, પણ લંડનમાં કે બાંગ્લાદેશી રેસ્ટોરન્ટમાં જઈને જુઓ ને, પણ નામ લખ્યું હોય ઇન્ડિયન રેસ્ટોરન્ટ, પણ એ ચલાવતો હોય બાંગ્લાદેશી. અહીંયા હશે એવું,
પેપર માં કેટલી વાર આવે. એટલે હવે તમે લખ્યું છે કે તમારે આવું મુસલમાન બનાવવું છે, બુરખા જ બુરખા, કોઈ સ્ત્રી બુરખા વિનાની ના હોય, કોઈ પુરુષ દાઢી વિનાનો ના હોય, આવું બનાવવું છે. અને ફતવા જ ફતવા, અરુણ શૌરી એક થયો, નામ સાંભળ્યું તમે? અત્યારે મિનિસ્ટર છે ને, એને આખો એક ફતવા ઉપર આટલું જાડું પુસ્તક લખ્યું છે. ઇસ્લામને પાછળ સમજવા જેવો છે. ઇસ્લામમાં શું છે કે એક ખલીફા હોય, આ ખલીફા ઇસ્લામનો સર્વોચ્ચ ગુરુ વર્તમાન. એક કાળમાં, પાછળના કાળમાં તુર્કસ્તાન છે, એ તુર્કીનું જોર થયું કે ભારત ઉપર જે રાજ્ય કર્યું એ મુસ્લિમોના બે ભાગ છે, એક તો મુસ્લિમો અને એક મંગોલો, મોગલો. મોગલો કોણ છે? મોગલો છે બાપ અને મા બેનું મિશ્રણ છે. બાપ તુર્ક છે અને મા મંગોલ છે. તો મંગોલ મા અને બાપ તુર્ક છે, એમાંથી જે પ્રજાતિ એ મોગલ કહેવાય. બરાબર. હવે એના પહેલા જે મુસ્લિમો છે એ કાં તો અફઘાનો છે, કાં તો તુર્કો છે, કાં તો ગુલામવંશીય છે, પણ એ બધા આ બાજુના છે, મંગોલો નથી. પછી 15મી શતાબ્દીથી પછી મોગલો શરૂ થયા. એ મંગોલ અડધો વંશ છે, અડધો તુર્ક છે. એ તુર્કસ્તાનમાં કમાલ પાસા અને અતાતુર્કને એવા બહુ મોટા સારા સારા સુધારકો થયા, કારણ યુરોપની નજીકમાં ને, એટલે એના ઉપર યુરોપની અસર પડી. એણે ખલીફાનું જે મુખ્ય કેન્દ્ર હતું અરબસ્તાનમાં એ ત્યાંથી લાવી તુર્કીમાં લઈ આવ્યો. તો એનું જે તુર્કમાં એનું સામ્રાજ્ય બહુ મોટું હતું. એક ટાઈમ હતો જ્યારે બ્રિટનનો ઉદય નહોતો, અમેરિકાનો ઉદય નહોતો, ત્યારે આ તુર્કોનો ઉદય હતો. આખી દુનિયાની સુપર વ્યક્તિ તુર્કો હતો. અને એની તુર્કસ્તાનની જે નમાજ છે કે કર્મકાંડની ભાષા છે એ તુર્ક બનાવી દીધી અરબીની જગ્યાએ. અત્યારે બધા આખી દુનિયામાં અરબી ચાલે છે, એને તુર્કમાં પરિવર્તન કરી દીધું. અને અફઘાનિસ્તાનમાં પણ બહુ સારા સુધારકો થયેલા, પણ બધા ફેંકાઈ ગયા, એ બધાને ફેંક. ઈરાનમાં શાહે કેટલો સુધારો કર્યો, સ્ત્રીઓ બધી સ્કર્ટ પહેરીને, આમ પહેરીને, વાળ બાળ કપાવીને, જાણે તમે જુઓ તો લંડનની બીચ ઉપર ચાલતી હોય, બધા અયાતુલ્લાહ ખુમાને પકડી પકડીને બધાને બુરખા પહેરાય, કર્મ નોકરી નહીં કરવાની, સ્કૂલે ભણવાની જવાની. તો આ બધું છે. એટલે ભારત કે આખી દુનિયા જો મુસલમાન થઈ જાય તો કેવી થાય? ચાલો સારી થતી હોય તો આપણે માન્ય રાખીએ કે ભાઈ ચાલો સારી થાય તો બરાબર છે. પણ તમારે બુરખા જ બુરખા, અને પાકિસ્તાનમાં કે તમે જઈને જુઓ, દર મહિને એક જ સ્ત્રીને પથરે મારે છે. દર મહિને એવો કોક જ મહિનો ભાગ્ય ખાલી જતો હશે કે જેમાં કોઈ સ્ત્રીને પથ્થરથી ના મારતા હોય. ના ના, એ અલ્લાહનો ઓર્ડર છે. તમે બહાદુરીનો પ્રશ્ન પૂછો, એ અલ્લાહનો ઓર્ડર છે. અને આ પણ મુદ્દો સમજી લો, જે જગ્યાએ જે નિયમ જેટલો કડક હોય ત્યાં એ જ નિયમનું એટલી જ પ્રચલન થતું હોય. મુસ્લિમ ઇસ્લામમાં વ્યાજનો બિલકુલ નિષેધ છે, હરામ છે, વ્યાજ લેવાય જ નહીં, હરામ છે. બરાબર. અને સૌથી વધુ વ્યાજ પઠાણી વ્યાજ, પઠાણી વ્યાજ સૌથી ભયંકરમાં ભયંકર. પણ પઠાણી વ્યાજની હું તમને વાત કરું કે આ દેશ આઝાદ થયો એના પહેલા અમદાવાદમાં 100, 200, 500 પઠાણો ઘૂમતા ફરતા. બધા તમે જુઓ તો એનો પેલી પાઘડી ને બધું લાંબુ ડબલું, અને એનો ધંધો જ વ્યાજ આપવા. અને મિલના મજૂરો હોય ને, આ મિલના મજૂરો બધા, એને બિચારા જયારે જુઓ ત્યારે એને પૈસાની જરૂર, એને 25 રૂપિયા કે 50 રૂપિયા આપે પઠાણી વ્યાજ. અને ઘણી વાર તો એ પૈસા ના આપે, એની સ્ત્રીને ઉપાડી જાય, જયારે પૈસા આપે ત્યારે પાછી લઈ જવાય. આવા મારી એક ઓળખી તો બેન છે, હજુ વરદ છે, ડોશી છે. એક સ્ત્રીને બહુ મુશ્કેલીએ છોડાવેલી, પઠાણની પાસેથી કે એનો એનો પકડીને કે હું લટકી ગઈ અને કહ્યું હમણાં હમણાં આને છોડી દે, પછી કે મારું માન રાખીને એને છોડી દે. પણ આવું બધું ચાલતું. એટલે જે વસ્તુનો નિષેધ કર્યો સૌથી વધારે તે વ્યભિચાર છે,
એનો ભયંકર નિષેધ, પથ્થરે મારો એમ. પણ સૌથી વધારે દુનિયાની વ્યભિચારી પ્રજા હોય તો મુસ્લિમ પ્રજા, સૌથી વધારે વધારે એને ઘર ના બતાવે. દેશમાં એવું કહેવત છે કે એને ઘર ના બતાવે. એ પહેલો એટેક તમારી કોઈ સ્ત્રી ઉપર કરશે, તમારી બહેન દીકરી કોઈ ને કોઈ હશે એના ઉપર એની નજર પહેલા પડશે, એનો ભરોસો ના થાય. આ માન્યતા છે. અને ઘણા ઘરોમાં મિલ માલિક છે, શેઠ છે, ફલાણો છે, ફલાણો છે, આવા ડ્રાઈવર ડ્રાઈવર રાખેલા છે, એની જ છોકરીને ઉપાડે, એની જ કોઈના મતે ઉપાડે. એટલે એ જે નિષેધ છે એ સૌથી વધારે ત્યાં છે. એટલે આપણે ત્યાં શું હોય છે, અહીંયા ગંદકી કરવી નહીં એવું ક્યાં લખ્યું હોય? ત્યાં બહુ ગંદકી થતી હોય ત્યાં. આ નિયમો ક્યાંથી આયા? આપણે ત્યાં કેમ લખ્યું હોય છે, પાકીટ મારોથી સાવધાન, એ દ્વારકાના મંદિરમાં લખ્યું હોય. અહીંયા તો કોઈ જગ્યાએ લખ્યું નથી, કારણ કે જ્યાં પાકીટ મારો હોય ત્યાં આવું લખવું પડે. અને એ પણ તમને કહું, મોહમ્મદ સાહેબે 9 પત્નીઓ કરેલી, એમણે બીજાના માટે 4 વ્યવસ્થા કરી, પણ એમણે પોતે 9 પત્નીઓ કરેલી. ઘણાને ખબર નહીં હોય એ છે ખબર. એટલું જ નહીં, એમની એક પત્ની છે એ એમના દત્તક પુત્રની પત્નીને પત્ની બનાવી છે. એટલે પોતાની પુત્ર વધુ જ કહેવાય ને, દત્તક પુત્ર છે એની જે પત્ની છે એને એણે પત્ની બનાવી. અને જરા લોકોમાં હાહાકાર થાય એટલે તરત જ ઉપરથી કુરાન આવી ગઈ અને કુરાનમાં એને સ્પષ્ટીકરણ કરી દીધું કે આ રીતથી જો કોઈ થાય તો અમે એને છૂટ આપીએ છીએ, અમે એને માન્ય રાખીએ. ના ના ના, એવું કઈ નથી. સ્વામીજી કદાચ મુસલમાન એના જ છે, એના કારણે આપણે નાના ગામડા છે જે ગરીબમાં ગરીબ કોમ હોય ને આખી દુનિયાના બધા મુસલમાનોનું કેલ્ક્યુલેશન કરો તો સૌથી વધુ ભયંકર ગરીબી મુસ્લિમો. પણ શરત શું છે કે અરબસ્તાનની જે તેલની આવક છે ને એ બાદ કરો તો. અરબસ્તાનમાં જે તેલ નીકળ્યું અને તેલની રોયલ્ટી કે તેલના જે પૈસા એમને મળે એટલે એ તો બધા પૈસાદાર છે, પણ એ કોઈ પુરુષાર્થનો પૈસો નથી, એ તો કુદરતે આપેલો છે અને કાયમ રહેવાનો નથી. હવે એને જો તમે બાદ કરી નાખો, બાકી તો દુનિયાભરના મુસલમાનો તમે જુઓ તો ગરીબમાં ગરીબ, એક અશિક્ષિતમાં અશિક્ષિત. હમણાં જનરલ મુશરફે રેડિયો ઉપર કહેલું, ટીવી ઉપર, આખા પાકિસ્તાનના મુસલમાનોને કહેલું કે આખી દુનિયામાં આપણે સૌથી વધુ ગરીબ છીએ, સૌથી વધુ ઇલિટરેટ છીએ. અને એમણે તો નતું કહ્યું, પણ ક્રાઇમનો રેશિયો તમે જુઓ ને તો મોટાભાગે બધી જગ્યાએ ક્રાઇમમાં વધારે ને વધારે. તમે ગુજરાતના હિન્દુસ્તાનના પેપર વાંચો તો બધા આને આ ખાન ને પેલા ખાન ને ફલાણા ખાન, બધા અડ્ડાઓ, બધા દૂષણો, મોટાભાગે ક્રાઇમ. હવે અશિક્ષિત કેમ છે એનું પણ કારણ બતાવો. નાલંદા વિદ્યાપીઠને બાળવા માટે, તોડવા માટે મોહમ્મદ બખ્તિયાર આવ્યો. મોહમ્મદ બખ્તિયાર ખાલી 200 ઘોડેસવારો લઈને આવ્યો અને ત્યાં તો 11,000 તો આચાર્યો છે, કેટલા વિદ્યાર્થીઓ, એશિયાની મોટામાં મોટી વિદ્યાપીઠ છે. પણ એને બધાને કાપી નાખે, મારી નાખે. જ્યારે એને એશિયાની મોટામાં મોટી 1,00,000 પાંડુલિપિવાળી લાયબ્રેરી હતી અને બાળવા, તો બધાએ હાથ જોડ્યા કે તમે આને ના બાળો, આ અમોલ ખજાનો છે. તો એને કહ્યું કે દુનિયાને એક જ પુસ્તકની જરૂર છે, કુરાનની. આ બધા શૈતાની પુસ્તકો છે, આ શૈતાની પુસ્તકો છે, લોકોના મગજ બગાડે છે. એટલે એ શૈતાની પુસ્તકોનો તો નાશ થવો જ જોઈએ. અંગ્રેજોએ જૂની જૂની જે પાંડુલિપિઓ છે એનું રક્ષણ કર્યું. આજે પણ તમને ઇંગ્લેન્ડના અમુક જગ્યાએથી જૂની ગીતા મળી આવશે, જૂનું ફલાણું મળી આવશે, જૂની મૂર્તિઓ મળી આવશે. આ લોકોએ તોડ જ તોડ કર્યું, એને રક્ષણ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. એને આખી નાલંદા વિદ્યાપીઠ બાળી નાખે. હા હા, સ્ટેચ્યુ તોડી નાખે બધા. તમે જુઓ આખા અફઘાનિસ્તાનમાં એક સ્ટેચ્યુ તોડી નાખે. એટલે આ આખો ધર્મ છે ને પ્રેરણા આપે છે, એનો નાશ કરો, એનો નાશ કરો, એનો નાશ કરો. કારણ કે એનું અસ્તિત્વ છે ફરી પાછા ઉભા થશે.
પણ એને બ્લુ પ્રિન્ટ કહેવાય. જે સીધો સાધો મુસલમાન છે એ તો બિચારો બહુ સરળ છે, એને તો કશી ખબર જ નથી. એને જે મદ્રેસામાં ગયો છે ને, જેને ટીચિંગ ગ્રહણ કર્યું છે, એનું મગજ આ બધાથી ભરેલું છે. એટલે હવે પાછું એમાં કોઈ સુધારો ના, સુધારો કરવા જાય ફેંકી જાય, કોઈ કશો સુધારો ના કરી શકે. આનું આજે અમેરિકા નું પ્રેશર ઘણું છે, એટલે થોડું ઘણું એને બતાવવા માટે કરે. પણ વિદેશની એડ ન લેતો એ તો બધું તો જે છે તો થઈ શકે છે. ભારતમાં થાય છે, અત્યારે તો એટલા બધા મદ્રેસાઓ ખુલવા માંડ્યા છે. અને નાના નાના બાળકો ને છોકરા ને છોકરીઓ છે, હવે તો બિચારા કુમળા બાળકો છે, એમના મગજમાં આ કાફર છે, આ કાફર છે, આ કાફર છે, તો એના મગજમાં તો કાફર ભરી જવાનું છે. આ તરફથી કોઈને કઈ બોલવું હોય છૂટ છે. અહીં નજીક આવો. શું નામ તમારું? રજનીકાંત પટેલ. મહેતા. મહેતા એટલે વાણિયા ગ્રામ. હા બોલો. આપણે છે ને, આપણે આ બધા જોઈએ, આપણે એન્થ્રોપોલોજીસ્ટ પુરાવો ભરે ઇજિપ્તમાં 5000 વર્ષ પહેલાના, તો આપણા રામ ને કૃષ્ણ ને એકચ્યુઅલી પુરાવો તો આમ નથી મળતા. એ તો વ્યાસે જ રચેલા એક જાતા પાત્રો છે. તો અભી જોડે કૃષ્ણ ને રામની જોડે વ્યાસની પણ મૂર્તિ મૂકવી જોઈએ. એટલે આના બે જવાબ છે. પહેલા તો ધાર્મિક પદ્ધતિથી જવાબ આપું તો રામ દ્વાપરમાં થયા, કૃષ્ણ ત્રેતામાં થયા, અને ધાર્મિક ગણતરી પ્રમાણે જો સંખ્યા કરીએ તો લાખો વર્ષ થયા, હજારોની પણ લાખો વર્ષ થયા. એટલે લાખો વર્ષનું કોઈ ના રહે એવું આપણે માની લઈએ, પણ આ જવાબ બરાબર નથી. હું તમને, હું પોતે એવું નથી માનતો. પણ ખરેખર જેમ મિશ્રની પાસે પિરામિડ છે, અથવા રોમમાં પેલું કોલેશિયમ ને બધું છે ને, જૂનું 3000 વર્ષ જૂનું, આપણી પાસે એવું નથી. અને જે કંઈ મળે છે એ હડપ્પા અને મોહેંજોદડો એ જૂની સંસ્કૃતિના પેલા ઠીકરા અને એવું બધું મળે છે. પણ જે કંઈ આપણે મોટી મોટી વાતો કરીએ છીએ એમાંનું કોઈ બે ઈંટોય મળતી નથી. એક જ દાખલો તમને આપું કે જો કુરુક્ષેત્રના મેદાનમાં 18 અક્ષયણીનું યુદ્ધ થયું હોય તો કંઈક એનું કંઈક તો નિયમ નિમિત્ત મળવું જોઈએ ને, કંઈક તો એનું મળવું છે ને. એટલે મારી પોતાની એવી માન્યતા છે કે આ બધા મહાકાવ્યો છે, મહાકાવ્યો છે. અને મહાકાવ્યોમાં ઇતિહાસમાં ફરક છે. ઇતિહાસ અલગ વસ્તુ છે, મહાકાવ્ય અલગ વસ્તુ છે. ઇતિહાસનું તત્વ આમાં છે, પણ પછી એમાં રંગોળી પૂરી પૂરીને એને મોટું કરીને તો જ મહાકાવ્ય તો જ થઈ શકે, નહીં તો એ કાવ્ય થાય જ નહીં. તો રામની બાબતમાં જો તમે થાઇલેન્ડમાં જઈને એમ કહો કે રામ અમારે ત્યાં જન્મ્યા હતા, મારવા દોડે તમને, એ તો કે છે રામ અમારે ત્યાં જ હતા. અને એના રાજાને રામ છઠ્ઠો, રામ સાતમો, રામ આઠમો, રામ નવમો એમ કે છે. હું ગયો હતો ત્યાં, અયોધ્યા નગરી છે, સરયુ નદી છે, એટલે બધ અને રામાયણનું આખું પેન્ટિંગ છે, મોટું આખું બધું બતાવે છે. એટલે એ લોકો એમ કહે છે કે રામ છે એ અમારે ત્યાંના છે. હવે મારી સમજણ પ્રમાણે આની થોડીક ઐતિહાસિક ઝલક ક્યાં મળે છે? મૌર્ય વંશના 10 રાજાઓ થયા. મૌર્ય વંશ, ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર. તમને કોઈને ખબર છે ચંદ્રગુપ્તની માં કોણ હતી? મુરા. મુરા દાસી હતી, વાળંદબાઈ હતી. અને એટલા ઉપરથી મુરાનું અપત્ય મૌર્ય એમ નામ પડ્યું. હવે આજે ઘણાને ના પસંદ પડે, વાત જુદી છે, પણ એ હતો. અને નંદ રાજા હતો. નંદ રાજાનો જે અત્યાચાર થતા હતા એટલે એના સામે એને વિદ્રોહ કર્યો અને ચાણક્ય એને મળ્યો. ચાણક્યની બુદ્ધિ ને એનું પરાક્રમ. એ મૌર્યોની પરંપરામાં ત્રીજો કે ચોથો રાજા છે, એનું નામ છે દશરથ. એનું નામ છે દશરથ. અને એ દશરથ રાજાએ પોતાના પુત્રને વનવાસ આપેલો. અને એ પુત્ર, શું નામ તમારું? રજનીકાંત પટેલ. મહેતા. મહેતા એટલે વાણિયા ગ્રામ. આપણે છે ને, આપણે
આ બધા જોઈએ જે આપણે એન્થ્રોપોલોજી પૂરા ભરે ઇજિપ્તમાં 5000 વર્ષ પહેલા, તો આપણા રામ ને કૃષ્ણ ને એકચ્યુઅલી પુરાવો તો આમ નથી મળતા. એ તો વ્યાસે જ રચેલા એક જાતના પાત્રો છે. તો અભિ જોડે કૃષ્ણ ને રામી જોડે વ્યાસે પણ મૂર્તિ મૂકવી જોઈએ. હા, એટલે આના બે જવાબ છે. પહેલા તો ધાર્મિક પદ્ધતિથી જવાબ આપું તો રામ દ્વાપરમાં થયા, કૃષ્ણ ત્રેતામાં થયા, અને ધાર્મિક ગણતરી પ્રમાણે જો સંખ્યા કરીએ તો લાખો વર્ષ થયા, હજારોની પણ લાખો વર્ષ થયા. એટલે લાખો વર્ષનું કોઈ ના રહે એવું આપણે માની લઈએ, પણ આ જવાબ બરાબર નથી. હું તમને, હું પોતે એવું નથી માનતો. પણ ખરેખર જેમ મિશ્રની પાસે પિરામિડ છે, અથવા રોમમાં પેલું કોલેશિયમ ને બધું છે ને, જૂનું જૂનું 3000 વર્ષ જૂનું, આપણી પાસે એવું નથી. અને જે કંઈ મળે છે એ હડપ્પા અને મોહેંજોદડો એ જૂની સંસ્કૃતિના પેલા ઠીકરા ને એવું બધું મળે છે. પણ જે કંઈ આપણે મોટી મોટી વાતો કરીએ છીએ એમાંનું કોઈ બે ઈંટોય મળતી નથી. એક જ દાખલો તમને આપું કે જો કુરુક્ષેત્રના મેદાનમાં 1800 નું યુદ્ધ થયું હોય તો કંઈક એનું કંઈક તો નિયમ નિમિત્ત મળવું જોઈએ ને, કંઈક તો એનું મળવું જોઈએ. એટલે મારી પોતાની એવી માન્યતા છે કે આ બધા મહાકાવ્યો છે, મહાકાવ્યો છે. અને મહાકાવ્યોમાં ને ઇતિહાસમાં ફરક છે. ઇતિહાસ અલગ વસ્તુ છે, મહાકાવ્ય અલગ વસ્તુ છે. ઇતિહાસનું તત્વ આમાં છે, પણ પછી એમાં રંગોળી પૂરી પૂરીને એને મોટું કરીને તો જ મહાકાવ્ય તો જ થઈ શકે, નહીં તો એ કાવ્ય થાય જ નહીં. હવે રામની બાબતમાં શું છે, તો રામની બાબતમાં જો તમે થાઈલેન્ડમાં જઈને એમ કહો કે રામ અમારે ત્યાં જન્મ્યા હતા, મારવા દોડે તમે, એ તો કે છે રામ અમારે ત્યાં જ હતા, અને એના રાજાને રામ છઠ્ઠો, રામ સાતમો, રામ આઠમો, રામ નવમો એમ કે છે. હું ગયો હતો ત્યાં, અયોધ્યા નગરી છે, સરયુ નદી છે, એટલી બધ, અને રામાયણનું આખું પેન્ટિંગ છે, મોટું આખું બધું બતાવે છે. એટલે એ લોકો એમ કહે છે કે રામ છે એ અમારે ત્યાંના છે. હવે મારી સમજણ પ્રમાણે આની થોડીક ઐતિહાસિક ઝલક ક્યાં મળે છે, મૌર્ય વંશના 10 રાજાઓ થયા. મૌર્ય વંશ, ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર. તમને કોઈને ખબર છે ચંદ્રગુપ્ત ની માં કોણ હતી? મુરા, મુરા દાસી હતી, વાળંદબાઈ હતી, અને એટલા ઉપરથી મુરાનું અપત્ય મૌર્ય એમ નામ પડ્યું. હવે આજે ઘણાને ના પસંદ પડે વાત જુદી છે, પણ એ હતો. અને નંદ રાજા હતો, નંદ રાજા નો જે અત્યાચાર થતા હતા એટલે એના સામે એને વિદ્રોહ કર્યો અને ચાણક્ય એને મળ્યો, ચાણક્યની બુદ્ધિ ને એનું પરાક્રમ. એ મૌર્યોની પરંપરામાં ત્રીજો કે ચોથો રાજા છે, એનું નામ છે દશરથ, એનું નામ છે દશરથ. અને એ દશરથ રાજાએ પોતાના પુત્રને વનવાસ આપેલો, અને એ પુત્ર છે એ પત્ની સાથે વનમાં ગયેલો, એ ઐતિહાસિક ઘટના છે. હવે આ ઘટનાને આધાર બનાવીને કવિઓએ પછી લખ્યું હોય, અને પછી તો દિન પ્રતિદિન બધું અંદર. રાજેશભાઈ પ્રજાપતિ, સેટેલાઇટ થી લેવાયેલા ફોટોગ્રાફમાં ભારત અને શ્રીલંકાની વચ્ચે એક પુલ દેખાતો હોય એવો ફોટોગ્રાફ આવે છે. સેટેલાઇટ થી લેવાયેલા ફોટોગ્રાફમાં ભારત શ્રીલંકાની વચ્ચે એક પુલ હોય એવો ફોટોગ્રાફ પ્રસિદ્ધ થયો છે, તો ખરેખર આ રામ સેતુ હશે ખરો? આ કદાચ હોય, કદાચ માનો કે હોય, પણ આ બંને જે ભાગ છે એ ભાગની અંદર જે પુલ પણ નહીં પણ ખડકાર પેલા પહાડો હોય એવું બની શકે છે. મૂળમાં તો ધરતી બધી ઊંચી કે નીચી જ હતી, અને પછી કોઈ ભાગ બહાર નીકળે એટલે એને ટાપુ કહીએ, પણ બેયને લિંક જોડનારી વસ્તુ તો હોય જ છે, એટલે બનવા જોગ છે, હોઈ શકે છે. પણ હું તમને એ પણ કહી દઉં કે જે રીતે રામાયણમાં પથરા નાખી નાખી અને સેતુ પુલ બાંધવાની વાત આવે છે, બહુ શક્ય નથી. જ્યાંથી પથરા લાવ્યા હોય ત્યાં ખાડો પડ્યો હોય કે ના હોય, હું તમને એથી વધારે કહું કે અમે હમણાં 2 વર્ષ ઉપર લંકા ગયેલા, શ્રીલંકા, આખા શ્રીલંકામાં બધે ફર્યા, ત્યાં કોઈને ખબર જ નથી કે રાવણ નામનો કોઈ રાજા અહીં થયો. મેં આખા લંકાનો ઇતિહાસ લખ્યો, મારા પુસ્તકમાં લંકાનો ઇતિહાસ લખ્યો છે. પણ ત્યાંની પ્રજાને આપણે પૂછીએ કે ભાઈ રાવણ, કે અમને ખબર નથી કે રાવણ નામનો કોઈ રાજા અહીં થયો હોય, એવી ખબર નથી. એટલે આજે વિદ્વાનોની અંદર મોટો વિવાદ છે
કે આ શ્રીલંકા આ હતી કે પેલી હતી કે પેલી હતી કે પેલી હતી કે કઈ હતી, જુદી જુદી લોકો માન્યતાઓ માને છે. અને 10 માથા હોય એ રિયલ છે કે મિથ છે? હવે મોરારીદાસે એક જગ્યાએ બહુ સરસ વાત લખી છે કે રાવણને દાઢ દુખતી હોય ને મંદોદરીને કહે કે આ મારી દાઢમાં જરા પૂંબડું મૂકજે, તો મંદોદરી પૂછે કે 5મા માથા નહીં કે 4થા માથા નહીં કે 10મા માથા નહીં, કયા માથાની દાઢ તમને દુખે છે? આ શક્ય નથી. એટલે એ રૂપક હોય. મેં મારું એક પુસ્તક છે પ્રવચન મંગળ, એમાં થોડીક એની ચર્ચા કરીને એનું આધ્યાત્મિક રૂપ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક માણસ 6 મહિના ઊંઘતો હોય ને 6 મહિના જાગ્યા જ કરતો હોય, તો આ બધા રૂપ. રાજવનિતા